જયંબે વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 5ની અંદર પ્રવૃત્તિ 5.3 જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ. તમે આગળના લેક્ચરના વિડીયોમાં તમે બે પ્રવૃત્તિ ભણેલી હતી, 5.1 5.2. 5.1ની અંદર કુદરતી સૂચક તરીકે લિટમસ, પછી હળદર, અને આજે આપણે જાસૂદના ફૂલ સૂચક તરીકેનો ઉપયોગ જોવાનો છે. તમે લિટમસ પેપર એસિડ અને બેઝની અસર જોઈ લીધેલી હતી, હળદર પર એસિડ અને બેઝની અસર કેવી જોવા મળતી હતી તે પણ જોઈ હતી, અને આજે આપણે જાસૂદના ફૂલને સૂચક તરીકે લેવાનું છે. પછી આપણે એસિડ બેઝના દ્રાવણમાં શું અસર જોવા મળે છે તે પણ જોઈશું, અને તટસ્થ દ્રાવણો છે એના પર શું અસર જોવા મળે છે એ પણ જોઈશું. તટસ્થ દ્રાવણો એટલે એવા દ્રાવણો કે જે એસિડ અને બેઝ નથી, અથવા તો તમે એમ પણ કહી શકો કે સૂચકની એના પર કોઈ અસર નથી જોવા મળતી. તમે આગળની પ્રવૃત્તિમાં લિટમસવાળી જોઈ હતી, તો લિટમસની પ્રવૃત્તિમાં તમે એસિડ અને બેઝ દ્રાવણ હશે તો રંગ પરિવર્તન કરશે, જ્યારે તટસ્થ દ્રાવણ હશે તો રંગ પરિવર્તન કરતા નથી. હળદરમાં પણ એવું જોવા મળે છે. અને હવે જાસૂદના ફૂલને આપણે ઉપયોગમાં લઈશું તો ત્યાં કેવી અસર જોવા મળશે એ આજે જોઈશું. તો પહેલાં આપણે જાસૂદના ફૂલને સૂચક તરીકે પ્રિપેર કરવાના છે. તો પહેલાં આપણે જાસૂદની ફૂલની પાંખડીઓ ભેગી કરીને એક બેકરમાં મૂકી દેવાની, તેની અંદર થોડું ગરમ પાણી નાખી દેવાનું, પછી આ મિશ્રણને થોડાક સમય માટે મૂકી રાખવાનું છે. કેટલા સમય સુધી? જ્યાં સુધી તમારું પાણી એકદમ રંગીન ન બને ત્યાં સુધી. એક સમય એવો આવશે કે તમારું પાણી રંગીન બની જશે, ત્યારે આ રંગીન પાણીનો તમે સૂચક તરીકે ઉપયોગ કરી શકશો. પછી તમને કોષ્ટક આપેલું છે, તમારે ટેક્સ્ટ બુકને બાજુમાં ખુલ્લી જ રાખવાની છે અને ઉદાહરણ જોતું જવાનું છે, અને સાથે સાથે તેમાં કોષ્ટકની અંદર લખતા જવાનું છે. તો ચોપડી તમે ખુલ્લી રાખજો. તો એમાં ઘણા ઉદાહરણ છે, તો એ ઉદાહરણ પ્રમાણે જાસૂદના ફૂલનો આપણે સૂચક બનાવેલું છે. તો આ સૂચકના તમારે 5-6 ટીપા આ દ્રાવણની અંદર નાખવાના છે, અને રંગ પરિવર્તન થાય છે, કેવો રંગ જોવા મળે છે તો રંગના આધારે તે એસિડ છે કે બેઝ એ વસ્તુ આપણે નક્કી કરવાની છે. આ બધી વસ્તુ તમે સૂચક દ્વારા જાણશો. તો કોષ્ટક પ્રમાણે જોઈએ તો પહેલું છે શેમ્પૂ. શેમ્પૂ છે એ બેઝ છે. તમને કદાચ ખ્યાલ ન હોય તો તમને હું સાથે સાથે કહેતી જાઉં છું, શેમ્પૂ બેઝ છે. તો શેમ્પૂના દ્રાવણની અંદર થોડાક તમારે આ જાસૂદના બનેલા સૂચકના ટીપા નાખવાના, એના કારણે તમારે રંગ પરિવર્તન જોવા મળશે. તો દ્રાવણનો રંગ તમને લીલો રંગ લાગશે. તો અહીંયા પ્રારંભિક રંગ અને અંતિમ રંગ કીધું છે, તો એની અંદર કઈ રીતે લખવાનું? તો પ્રારંભિક રંગ, તો શેમ્પૂ તમે કેવું લીધેલું છે? જો તમે ક્લિનિક પ્લસનું લીધેલું હોય તો તમે ત્યાં દૂધિયો રંગ લખી શકો છો, અથવા ડવ શેમ્પૂ લીધેલું હોય તો તમે સફેદ રંગ લખી શકો છો. એ પ્રારંભિક રંગની અંદર આવે. અંતિમ રંગ એટલે કે તમે સૂચક નાખ્યા પછી કેવો રંગ જોવા મળે છે. સૂચક નાખ્યા પછી શેમ્પૂનો રંગ તમને લીલો રંગ જોવા મળે છે, કારણ કે તે બેઝ છે. લીંબુનો રસ, લીંબુનો રસ એસિડિક છે, તો ત્યાં પ્રારંભિક રંગ પીળો રંગ આવશે. અંતિમ રંગ ઘેરો ગુલાબી, કારણ કે એસિડના કારણે તમે જાસૂદના સૂચકના ટીપા નાખશો એટલે ગુલાબી રંગ જોવા મળશે. સોડા વોટર, સોડા વોટર એસિડિક છે, એના કારણે પ્રારંભિક રંગ તો રંગવિહીન હશે, કારણ કે તમે જોયો હોય તો સોડા મોટાભાગે તમને રંગવિહીન લાગે, પણ એની અંદર થોડાક જાસૂદના ટીપા નાખશો એસિડ હોવાના કારણે ઘેરો ગુલાબી રંગ જોવા મળશે. પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેઝ છે. શરૂઆત એટલે કે પ્રારંભિકનો રંગ
રંગવિહીન હશે, પણ અંતિમ રંગ લીલો રંગ જોવા મળશે. વિનેગર, વિનેગર એસિડ છે. પ્રારંભિક રંગ તમે રંગવિહીન જોવા મળશે, પણ તેનો અંતિમ રંગ ઘેરો ગુલાબી એસિડ હોવાના કારણે. પછી છેલ્લે બે ઉદાહરણ આપેલા છે, ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ. આ બંને દ્રાવણો એસિડ પણ નથી, બેઝ પણ નથી. તો આના કારણે શું થશે કે સૂચકની અહીંયા કંઈ અસર નથી થવાની. અહીંયા સૂચક તરીકે આપણે જો જાસૂદના ફૂલનો રસ લીધેલો છે, તમે ખાંડના દ્રાવણની અંદર નાખશો અને મીઠાના દ્રાવણની અંદર નાખશો તો રંગ પરિવર્તન થવાનો નથી. તો આપણે પ્રારંભિક રંગમાં શું લખશું, ખાંડનું દ્રાવણ તમને રંગવિહીન રંગ, એનો કોઈ રંગ નથી, આના કારણે તમે અહીંયા રંગવિહીન લખશો, પણ અંતિમ રંગે રંગવિહીન આવશે. મીઠાનું દ્રાવણ તો પ્રારંભિક રંગ એનો રંગવિહીન અને અંતિમ રંગ રંગવિહીન હશે. તો આના પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે જે પદાર્થ એસિડ છે એ તમને ઘેરા ગુલાબી રંગ જોવા મળશે એનો અંતિમ રંગ, અને જે પદાર્થ બેઝ છે એનો અંતિમ રંગ લીલો રંગ જોવા મળે છે. અને તટસ્થ દ્રાવણ ઉપર કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી. આગળ પણ તમે સૂચક તરીકે બે ઉદાહરણ લીધેલા હતા, એમાં પણ કોઈ અસર નથી જોવા મળતી. જ્યારે આપણે જાસૂદને પણ સૂચક તરીકે લીધું, એમાં પણ તમને કોઈ પણ પ્રકારનું રંગ પરિવર્તન જોવા મળતું નથી. હવે આ કોષ્ટક પૂર્ણ થયા પછી તમને એક બોજો અને પહેલેનું એક ચિત્ર આપવામાં આવેલું છે. એમાં એમ કીધેલું છે, બોજો એમ કહે છે કે જ્યારે હું બેકિંગ સોડાના પાવડરને સૂકા લીટમસ પત્ર પર મૂકું છું ત્યારે મને સાચું પરિણામ મળતું નથી. કેમ, શા માટે નથી મળતું? હવે તમે અત્યાર સુધી ઘણા બધા ઉદાહરણ જોયેલા, તો અત્યાર સુધી તમે જેટલા ઉદાહરણ જોયેલા છે એ બધા પાણીમાં બનાવેલા, અથવા તમે એમ કહી શકો કે પ્રવાહી સ્વરૂપે છે. જેટલા ઉદાહરણ જોઈએ બધા પ્રવાહી સ્વરૂપે છે, અથવા પ્રવાહી સ્વરૂપે ન હોય તો આગળની પ્રવૃત્તિમાં આપણે જોઈ લઉં કે જે પાવડર છે એને નિસંદિત પાણીમાં મેળવીને એનું દ્રાવણ તૈયાર કરવાનું છે. કારણ કે જે લીટમસ પત્ર છે એને દ્રાવણમાં ડૂબાડશો ત્યારે જ એ તમારું રીડિંગ આપશે અથવા રિઝલ્ટ આપશે. કોઈ પાવડર હશે એના ઉપર નાખવાથી રિઝલ્ટ આપતું નથી. એનું કારણ એમ છે કે એને દ્રાવણના સ્વરૂપમાં લાવવું પડે છે. તો આપણે દ્રાવણ કઈ રીતે બનાવશું કે નિસ્યંદિત પાણીમાં કોઈ પણ પાવડર હોય એને નિસ્યંદિત પાણીમાં નાખી દો એટલે દ્રાવણ બની જશે, અને પછી તમારે લીટમસ પત્ર દ્વારા તે એસિડ છે કે બેઝ એ ચેક કરી લેવાનું. એના પછીની એક વસ્તુ પણ આપેલી છે, તો એમાં એમ કીધેલું છે કે કોફી કથ્થઈ રંગની છે, તે સ્વાદમાં કડવી છે, શું તે એસિડ છે કે પછી બેઝ છે? જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તમને તેના સ્વાદ વિશે તમે જાણતા ન હોય એવું લાગે છે, અને તમે જવાબ પણ નથી આપી શકતા. તો અહીંયા તમને થોડી ઘણી એટલી સમજ આવી ગઈ કે એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે દોરા હોય છે. તો અને એના સ્વાદ ઉપરથી તમને ચોક્કસ માહિતી ન મળે તો તમને આવા કુદરતી સૂચક પણ છે, લીટમસ, હળદર અને જાસૂદ. તો આ ત્રણ દ્વારા તમે પણ નક્કી કરી શકો છો એની ટેસ્ટ દ્વારા કે આ એસિડ છે કે બેઝ. એના પછીની પ્રવૃત્તિ છે 5.4. એની અંદર થોડા ઘણા દ્રાવણ આપેલા છે, એવા દ્રાવણ અમુક એસિડ છે અમુક બેઝ છે. તો કદાચ તમારા ભણવામાં ન આવેલા હોય, એક બે ઉદાહરણ જ આવેલા હોય છે તો તમને એટલો બધો ખ્યાલ નથી. તો એ ઉદાહરણ છે તમને આપેલા છે, તો એસિડ છે કે બેઝ એ હું તમને સાથે કહેતી જઈશ, અને આ ઉદાહરણ બને ત્યાં સુધી એક બે વાર નામ બોલીને યાદ રાખવા. આ પુસ્તકની અંદર તમને જે દ્રાવણ આપેલા છે એની લીટમસ પત્ર ઉપર કેવી અસર જોવા મળે છે, હળદર પત્ર ઉપર કેવી અસર જોવા મળે છે, અને જાસૂદના ફૂલના દ્રાવણ પર કેવી અસર જોવા મળે છે, એ વસ્તુ તમારે કોષ્ટકની અંદર લખવાની છે. આમ તો આ તમારે જાતે જ લખવાનું હોય છે, પરંતુ તમને અમુક વસ્તુ ખ્યાલ નહીં આવે કે આ જે રાસાયણિક પદાર્થ છે એસિડમાં છે કે બેઝમાં.
તો તમે લખતા નહીં આવડે, આના કારણે હું તમને કહેતી જઈશ અને થોડુંક તમારે જાતે પણ આની કસોટી કરવાની. હવે આ વસ્તુ તમને લેબોરેટરી અંદર મળી રહેવાની છે, એટલે કે જે કેમેસ્ટ્રીની લેબની અંદર હશે આ બધી વસ્તુ, તો તમે ઘરે તો નહીં કરી શકો પણ જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે કરવામાં આવશે. તો પહેલું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. નામમાં જ એસિડ છે તો તમને ખ્યાલ આવી જાય કે આ દ્રાવણ છે એ એસિડિક છે. તો લિટમસ પત્ર ઉપર કેવી અસર જોવા મળશે? હવે તમને મેં યાદ રખાવેલું હતું કે જે પદાર્થ એસિડ હશે તો આપણે યાદ રાખવાનું કે એ ભૂલા, એટલે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. તો અહીંયા લિટમસ પત્ર ઉપર અસર કેવી જોવા મળશે? કે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. બીજું, હળદર પત્ર પર એની અસર. હવે મેં તમને ત્યારે એક કોષ્ટક કરાવેલું જ્યારે આપણે હળદરનો સૂચક તરીકે ઉપયોગ હતો ત્યારે, તો એમાં કીધું હતું કે એસિડની હળદરના દ્રાવણમાં કોઈ પણ અસર નથી થતી, એટલે શું ત્યાં રંગ પરિવર્તન જોવા મળતું નથી, કારણ કે એસિડિક છે એના કારણે. જાસૂદના ફૂલના દ્રાવણ પર કેવી અસર જોવા મળશે? એસિડમાં કેવો રંગ આપતો હતો જાસૂદ? તો ઘેરા ગુલાબી રંગ. તો આ વસ્તુ તમને યાદ હશે તો તમે સારી રીતે આ કોષ્ટક પૂરું કરી શકશો. એના માટે તમારે રંગ ખાસ યાદ રાખવા જરૂરી છે. તો તમને પહેલી વસ્તુ, કઈ પદાર્થ એસિડિક છે કે બેઝ એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, અને આ ત્રણે ત્રણ સૂચક ઉપર કેવા કેવા રંગ આપે છે એ વસ્તુનો પણ તમને ખ્યાલ સારી રીતે હોવો જોઈએ. બીજું છે સલ્ફ્યુરિક એસિડ. તમને પહેલું ઉદાહરણ ખબર પડી ગયું હોય તો બીજું ઉદાહરણ તમને સારી રીતે એનો આન્સર આવડી જાય કે જો સલ્ફ્યુરિક એસિડ નામમાં જ એસિડ છે તો આ દ્રાવણ એસિડિક હશે તો લિટમસ પત્ર પર કેવી અસર જોવા મળશે? કે એના માટે સૂત્ર આપેલું હતું કે એ ભૂલા, કે જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. હળદર પત્ર ઉપર રંગ પરિવર્તન નહીં જોવા મળે કારણ કે એસિડિક છે. જાસૂદનો ફૂલ ઘેરો ગુલાબી રંગ આપે છે. એના પછી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો બેઝ છે, આ પદાર્થ બેઝ છે. બેઝ હોવાના કારણે લિટમસ પત્ર ઉપર કેવી અસર જોવા મળે છે? એના માટેના સૂત્ર પ્રમાણે જોઈએ તો બેઝ એટલે કે બે ભૂલા, સોરી બે લાભો, એટલે બેઝ હશે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. હળદર પત્ર જે હશે એના ઉપર બેઝ હોવાના કારણે લાલ રંગ આવશે, અને જાસૂદના ફૂલનું દ્રાવણનો રંગ બેઝ હોવાના કારણે લીલો રંગ બતાવે છે. એવી જ રીતે નીચેનું ઉદાહરણ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એના કારણે લિટમસ પત્ર ઉપર લાલ રંગનું જે લિટમસ પત્ર હશે ભૂરા રંગનું બને છે. બેઝ હોવાના કારણે હળદર પત્ર લાલ રંગ જોવા મળે અને જાસૂદના ફૂલનો રંગ લીલા રંગનું દ્રાવણ બનાવે છે. છેલ્લું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ બેઝ છે, બેઝ હોવાના કારણે લિટમસ પત્ર કેવું બનશે? લાલ હશે, એ ભૂરું બનશે. હળદર પત્ર બેઝ હોવાના કારણે લાલ રંગ આપશે અને જાસૂદના ફૂલ લીલા રંગ બતાવે છે. તો આ જે વસ્તુ છે એ તમે ત્રણે ત્રણ સૂચકની જે પ્રવૃત્તિ તમે કરી એના આધારે તમે આ કોષ્ટક લખી શકો છો. આ કોષ્ટકની અંદર આપણે જાણકારી માટેની વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાનું કે પ્રયોગશાળામાં તમે એસિડ અને બેઝ રાખેલા હોય છે તો તેનો ઉપયોગ તમારે કાળજીપૂર્વક કરવાનો હોય છે, કારણ કે તે કુદરતી રીતે ક્ષારણ છે, એવો ગુણધર્મ ધરાવે છે. તો તમારી ચામડી ઉપર એસિડ પડે તો બળતરા ઉત્પન્ન થાય છે, તે ભાગ સોજી જાય છે અને નુકસાન પણ પહોંચાડે છે. એટલે તમે કોઈ પણ કેમિકલનો યુઝ કરો એની પહેલાં તમારે સાવચેતી રાખવી જોઈએ અથવા કોઈ મોટા શિક્ષકોને પૂછીને કામ કરવું જોઈએ. આ ત્રણે ત્રણ તમે પ્રવૃત્તિ ભણી લીધેલી છે અને આજે તમે જે કોષ્ટક કરેલા છે એ પાકી બુકની અંદર લખી રાખવાના છે.